અંબાલાલ કાકા આપણી સાથે જોડાયેલા છે. અંબાલાલ કાકા, સૌથી મોટો જો હવે તો કોઈ સવાલ હોય તો તે છે કે શું આ વાવાઝોડાની અસર આવનારા ચોમાસા ઉપર થઈ શકે કે કેમ, અને સૌથી બીજો મોટો સવાલ એ છે કે અત્યારે જે વરસાદ આવી રહ્યો છે તો ખેડૂતોને તેનાથી કેટલું નુકસાન થઈ શકે અને પવનની ગતિ હવે કેવી રહેશે? પવનની ગતિ તારીખ 27/2019 સુધીમાં તો રહેશે. કચ્છમાં તો આમે પવનની ગતિ જતી હોય છે, કારણ કે એની ભૌગોલિક સ્થિતિ પણ એવી છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ જતી હોય છે, પરંતુ વિશેષ કરીએ તો આ વાવાઝોડાની અસર છે લગભગ અડધા ભારતના ભાગોમાં છે. લગભગ 150 ઉપરાંત ગામ અને ટાઉનમાં રહેવાની શક્યતા છે. પણ આ બાબતે જે આ ચોમાસું જે છે ચક્રવાતમાં, એમાં સાયકોલોજીને રહીશ અને ખરું ચોમાસું લગભગ 17-20 તારીખમાં જરા ભલે દક્ષિણ ભારતમાંથી ચોમાસું આવ્યું હોય, પણ 17-20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે એક આ ચોમાસું વહન અને સાયક્લોન એ બંનેના ખરું ચોમાસું એ મળી જતા લગભગ દેશના મધ્યભાગમાં છે એમાં ભારે વરસાદ ત્રાટકી શકવાની શક્યતા ત્યારે કારણે છે. પણ જે નિરંતર ચોમાસું જે છે દક્ષિણ ભારતમાં કેરળ કાંઠે બેસતું, એમાં આ ચોમાસું ભાંજગડ કરી શકે એવું છે. કારણ કે આ જે ઈષ્ટ ગરમી પડવી જોઈએ સૂર્યની ક્રાંતિ પ્રમાણે, કે આ વાવાઝોડા થતાં એ ક્રાંતિ લગભગ ઘટી જાય અને હવાના બંગાળના ઉપસાગર અને અરબસાગરના દબાણો સક્રિય થાય તો ચોમાસું સારું આવે. પરંતુ છતાંય આપણું ચોમાસું જે છે એ માત્ર બંગાળના ઉપસાગર અને અરબસાગરની સાથે સાથે અન્ય પરિબળમાં પણ એમાં ભાગ ભજવે છે, જેમાં લગભગ આપણે જે દક્ષિણ ગોળાર્ધના ભાગો અને ત્યાંમાંથી વિષુવવૃત્તના ભાગો જે છે ત્યાં હવાનો હલકા દબાણનો પટ્ટો રચાય છે અને આ પટ્ટો રચ્યા છે અને સમયવાયુ પ્રવાહ હવે ધીરે ધીરે જોર પકડશે. એટલે તારીખ 26 જૂન બાદ આસપાસ આમાં એ હળવા દબાણનો પટ્ટો રચાય અને ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા છે. 26 જૂન તે પહેલાં એક બંગાળના ઉપસાગરમાં એક હળવું દબાણ 21 જૂને બનશે, બીજું 28 જૂને બનવાની શક્યતા છે, ત્રીજું 23 જૂને બનવાની શક્યતા છે. એટલે આ ભિન્ન ભિન્ન જે ભાગોના જે છે એ જે દબાણો સર્જે છે એના કારણે બંગાળના ઉપસાગર તો સક્રિય થાય અને અરબ સાગર સક્રિય થાય એવી સ્થિતિના કારણે આ જે ચોમાસું છે એ લગભગ જૂનની 26 આસપાસ અને દક્ષિણમાં તો લગભગ 21 જૂન છે એના નીકળવાની ભાગમાં તો જરા વહેલું આવી જશે. પણ આ જે ચોમાસાની વિપરીત એટલી બધી અસર જે છે આ સાયક્લોનના કારણે નહીં થાય એવું મારું માનવું છે, કારણ કે બંગાળના ઉપસાગરમાં પણ હવે હવાના હળવા દબાણ બનવાની પ્રક્રિયા આ તારીખો જોતા થઈ શકે તેમ મારું માનવું છે. જી મિત્તલ, બિલકુલ આપ જોડાયેલા રહેશો. પરેશભાઈ, એક સવાલ એ પણ થાય છે કે ઘાત તો મોટી ટળી છે વાવાઝોડાની, જેના કારણે પવન ફૂંકાઈ રહ્યો છે, દ્વારકા રાજકોટમાં વરસાદ પણ થઈ રહ્યો છે, પરંતુ હવે કઈ કઈ જગ્યાએ ભારેથી ભારે વરસાદની સંભાવના છે? કારણ કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં એવું લાગી શકે કે અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે પણ વરસાદ નથી થયો, તો ક્યાં ક્યાં વધુ વરસાદ થઈ શકે? જો એક મિત્રબેન, હજી આજની તારીખે આજે 16 જૂન છે, 16 જૂને સાંજ સુધી હજી ખાસ કરીને કચ્છના વિસ્તારો છે એના ઉપર આ વરસાદની શક્યતાઓ છે. જેવી રીતે સાયક્લોન લેન્ડફોલ થઈ અને હવે ઝડપથી એ ડીપ ડિપ્રેશન બની રહ્યું છે, પણ ડીપ ડિપ્રેશન બનીને પણ એ આગળ વધવામાં થોડીક ગતિ છે એની ધીમી છે, એટલે આજે સાંજ સુધીમાં એ કચ્છના વિસ્તારોને પાર કરે તેવી શક્યતાઓ લાગતી નથી. હજી કમસે કમ આજે સાંજ સુધી તો એ જે સિસ્ટમ છે એ વાવાઝોડામાંથી ડીપ ડિપ્રેશન થઈ અને કચ્છ ઉપર જ સ્થિર જાય તેવી શક્યતાઓ છે. એટલે સાંજ સુધીની અંદર કચ્છના તમામ ભાગોની અંદર લગભગ 80-90% સુધી વિસ્તારોની અંદર સાંજ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એની સાથોસાથ જે દ્વારકા, જામનગર અને મોરબી જેવા વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે, પણ કચ્છ કરતા દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં ઓછો વરસાદ જોવા મળશે. ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ ચાલશે, એટલે આગળ ચાલતા મેં આપને પહેલા જણાવ્યું એમ ઉત્તર ગુજરાતના પણ જે પશ્ચિમ બનાસકાંઠા હોય, પશ્ચિમ પાટણના ભાગો હોય તેમાં પવન સાથે વધારે વરસાદ જોવા મળશે. બાકી તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જેવા તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. એટલે આજે 16 તારીખ થઈ ગઈ છે, 16, 17 અને 18 એમ 3 દિવસ સુધી હજી આપણે રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે. આજે 16 તારીખ સુધીના ડેટા જોઈએ તો મિત્રબેન ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર
વરસાદ થઈ ચુક્યો છે, અમુક જગ્યાએ વાવણી લાયક પણ વરસાદ થઈ ચુક્યો છે, અને ખાસ કરીને આ વરસાદ છે એ નૈઋત્યના ચોમાસા પહેલાનો વરસાદ છે, એક પ્રકારે કહી શકાય કે વાવાઝોડાનો વરસાદ છે. અને આ વરસાદ છે 18 તારીખ સુધીમાં જે આ સિસ્ટમ છે ગુજરાતથી દૂર જશે ત્યાં સુધીમાં લગભગ 50 થી લઈને 75% વિસ્તારો ગુજરાતના એવા હશે કે જ્યાં સારા એવા વરસાદો નોંધાઈ ચુક્યા હશે. એટલે ખાસ કરીને હજી વરસાદની શક્યતાઓ છે એ 16, 17 અને 18 એમ 3 દિવસ સુધીની છે. એમ કે ભારેથી અતિભારે વરસાદ છે મિત્તલબેન એ આજે સાંજ સુધી કચ્છના ભાગોની અંદર જોવા મળે તેવું હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે. બિલકુલ પરેશભાઈ, આપ જોડાયેલા રહીશું. અમલાલ પટેલ, આપને પૂછવા એ માંગીશ કે અત્યારે જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી છે, ચોમાસાની ખેડૂતો રાહ જોઈને બેઠા છે, તો વાવણી લાયક વરસાદ પણ ક્યારે થઈ શકે અને તે ક્યારે કરવી તે પણ ખેડૂતો રાહ જોઈને બેઠા છે. જે કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાનો છે અને કચ્છના ભાગોમાં તો વરસાદ ક્યારે થશે એ જ કેવું મુશ્કેલ છે. અને ત્યાર પછી છેક દેશના 18 ભાગમાં વરસાદ થવાનો છે. 17, 18 અને 19 આજથી તો ખરું ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પાટણ છે, જે પાલનપુર છે, થરાદ છે અને કચ્છના સરહદના ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદ થશે. પણ આ જે વરસાદ જે છે આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. અને હવે જે છે આ વરસાદના કારણે જો ખેડૂત ભાઈઓ પાસે પાક સંરક્ષણના પગલાં લેવાનું યોગ્ય જણાય તો વાવેતર કરી શકાય. પણ આમાં આના હિસાબે લગભગ મોલો, મચ્છી અને ખપેરી જેવી જંતુઓનો ઉપદ્રવ થતો હોય છે અને વૃક્ષિક નક્ષત્રમાં ઉંદર જેવાનો પણ ઉપદ્રવ થતો હોય છે. અને વૃક્ષિક નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થયો છે એટલે હજુ પણ ભારે વરસાદની શક્યતા રહે છે. પરંતુ આ જે વરસાદ જે છે એ વરસાદમાં વાવેતર કરવામાં આવે તો જે શેઢાપાડામાં કોશેટા છે એ કોશેટામાંથી ફુદા બને અને એ ફુદાઓ જે છે એ સીધા જ પાક ઉપર અટેક કરે અને આ ફુદામાંથી એના ઈંડા મૂકે અને ઈંડામાંથી પાછી ઈયળો જે છે એ ઢગલો થઈ જાય. મોરો મસી તો ખરો પણ આ ઈંડા જે છે એટલે ઈંડા, ઈયળ, કોશેટોના ફૂદું જે છે એ ફરી પ્રક્રિયાઓ શરૂ થઈ જાય. એટલે આ જે પ્રક્રિયાઓ જે છે એ કૃષિ પાકો માટે હાનિકારક છે. એટલે વરસાદ હાનિકારક કર્યો, આ ઉપદ્રવ જે છે ભીજ પ્રક્રિયા થવાની છે એ પણ હાનિકારક છે. અને આ વરસાદથી વરાપ ક્યારે થશે તો ક્યારે જ નથી આવતો, કારણ કે વરાપ કરેલો નથી અને વરાપ વિના વાવવું પણ યોગ્ય નથી. કચ્છના ભાગોમાં તો 15 દિવસે કે 20 દિવસે ક્યારે વરાપ થાય એ કહેવું મુશ્કેલ છે. પણ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યારે વરાપ થાય એ કહેવું પણ મુશ્કેલ છે. પરંતુ આ વરસાદ જે છે અને સાચું ચોમાસું અને અંદર જવાનું છે એના લીધે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં તો હજુ ઘણો વરસાદ થવાનું બાકી છે. લગભગ 150 જેટલા ગામડાઓ જે છે દેશના કે ઉત્તર પ્રદેશથી માંડીને છે દેશના યુપી અને છત્તીસગઢના ભાગો અને પૂર્વ દેશના ભાગો તેમાં પણ વરસાદ થવાનો છે. અને કેટલાક ભાગોમાં તો રાજસ્થાન સરહદના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં તો સામાન્ય પૂર આવી શકે એવી સ્થિતિ છે. એટલે દેશના ભાગોમાં આ વરસાદ ભારે છે અને આ જે વરસાદ જે છે એના હિસાબે જીવાતનો ઉપદ્રવ પણ વધારે થવાની શક્યતા રહેતી હોય છે. એટલે અને ક્યારે વરાપ થશે તો વરાપ થયે છતાં તો જ યોગ્ય રહે વાવેતર કરવું. અને આગળ નક્ષત્રમાં વાવેતર કરવામાં આવે વરસાદથી તો એ પાકનો ઉગાવો સારો થઈ શકે. જી મિત્તલ, બિલકુલ. અમલાલ પટેલ અને પરેશભાઈ આપ બંનેનો આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો હાલ મોટી ઘાત ટળી છે, કારણ કે જે વાવાઝોડું આવ્યું અને તેના કારણે જે નાનું મોટું નુકસાન થયું છે, પણ તંત્રની કામગીરી અને લોકોની જાગૃતતા જેના કારણે હાલ મોટી જાનહાનિ ટળી છે. પરંતુ અમુક જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ થઈ રહ્યો છે, સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ તો વાવાઝોડું જે આવ્યું બિપોર જોઈ તેની મોટી ઘાત ટળી છે. વાવાઝોડાએ ગુજરાતને માત આપી છે, જોકે અમુક જગ્યાએ હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પરંતુ આગાહીકાર અંબાલાલ પટેલના મતે જે જગ્યાએ ભારે પવન ફૂંકાયો છે તેની ખાસ તેઓએ વાતચીત કરી.